गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे आजना लेक्चर नी अंदर अणु शू छे एना विषे समझीशुं। लास्ट लेक्चर नी अंदर आपणे वात करी दी के परमाणु कया स्वरूपे जोवा मळे, तो के परमाणु बे स्वरूपे जोवा मळे, के परमाणु परमाणु जोडाईने अणु स्वरूपे जोवा मळे अथवा तो कोई संयोजन नी अंदर आयन स्वरूपे जोवा मळे। तो एमा बे परमाणु जोडाईने जे अणुनी रचना करे छे ते कई रीते बनावे एना विषे अहींया आपेल छे। तो अणु शू छे? तो कहेवाय के अणु ए बे अथवा वधारे परमाणुओनो समूह छे। केवा? बे अथवा वधारे परमाणुओनो। अने शू करे? तो के एकबीजा साथे रासायणिक बंधथी जोड़ाय छे। रासायणिक बंध रचाय तो ज परमाणु बने। रासायणिक बंध एटले शू? एक प्रकारनो आकर्षण बळ। बे परमाणु वच्चे आकर्षण बळ बने तो शू बने? तो के अणु बने। અને અણુને કોઈ તત્વ અથવા સંયોજનોના એવા સૂક્ષ્મ કણ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય। આ જે સૂક્ષ્મ કણ છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે તેમજ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવે છે। તો એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। જેમ કે હું તમને કહું, એક હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાઈને H2 અણુ બનાવે, તો આ એક જ પ્રકારના પરમાણુઓ થયા હાઇડ્રોજન। પણ એક હાઇડ્રોજન ક્લોરિન સાથે જોડાઈને HCl બનાવે, તો અહીંયા બે પરમાણુઓ અલગ અલગ થયા અને અણુ બનાવ્યો। એટલે એવું કહી શકાય કે એક જ પ્રકારના પરમાણુઓ હોય અથવા તો અલગ અલગ પ્રકારના પરમાણુઓ હોય તો એકબીજા સાથે જોડાઈને અણુ બનાવી શકે છે। હવે આવા અણુઓ અહીંયા વાત કરી કે પરમાણુઓનો સમૂહ છે, તો H2 કેટલા પરમાણુઓનો સમૂહ છે? બે। Cl2 કેટલા પરમાણુઓનો સમૂહ છે? બે। O3 કેટલા પરમાણુઓનો સમૂહ છે? ત્રણ। P4 કેટલા પરમાણુઓનો સમૂહ છે? ચાર, ફોસ્ફરસ। સલ્ફર માટે એસેટ કેટલા પરમાણુઓનો સમૂહ છે? આઠ। HCl કેટલા પરમાણુઓનો સમૂહ છે? તો કે એક હાઇડ્રોજન અને એક ક્લોરિન એટલે બે। H2O કેટલા પરમાણુઓનો સમૂહ છે? તો કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે ત્રણ। સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 કેટલા પરમાણુઓનો સમૂહ છે? એક સલ્ફર અને ત્રણ ઓક્સિજન એટલે કુલ ચાર। આમ અલગ અલગ પરમાણુના સમૂહને આપણે આ રીતે સમજી શકીએ। તો એવા જ તત્વના અણુઓ વિશે આપણને અહીંયા આગળ વાત કરી છે। તો કીધું છે તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે। કોઈ બી તત્વ હોય તેની અંદર આપણે ડાલ્ટનના નિયમમાં બી સમજીને આવ્યા કે એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય। તો આવા જે કોઈ તત્વનો અણુ બને તો એની અંદર એક જ પ્રકારના પરમાણુ હોય, જેમ કે આર્ગોન છે, હિલિયમ છે વગેરે। હવે જો આર્ગોન એક જ છે, હિલિયમ પણ એક જ છે, બરાબર? તો એ બધાની અંદર એક જ પ્રકારના પરમાણુઓ થાય। ઓકે, તો એ આપણે અહીંયા ગાડી જોયા। મોટાભાગે અધાતુ તત્વોમાં આવું બનતું નથી, અધાતુ તત્વો જે એટલા માટે
कारण के अधातु क्यारेय एक ज परमाणु अथवा एक ज अणुना स्वरूपमां ना होई शके। अहींया आर्गोन एक ज जोयुं आपणे, हीलियम एक ज जोयुं, आ बधा शुं छे धातु छे। એટલે એની અંદર આર્ગોન તો કે એક જ અણુ થયો આખો, એચી તો કે એક જ અણુ થયો, તો ધાતુની અંદર એક જ અણુ જોવા મળે, પણ અધાતુ હોય તો અધાતુમાં ક્યારેય એક જોવા ના મળે, બે છે, ત્રણ છે, ચાર છે, પાંચ છે, છ છે, ડેસ 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 એવા પ્રકાર એટલા પરમાણુ જોડાઈને અણુ બને। જેમ કે અહીંયા જો ઉદાહરણ આપ્યું છે, ઓક્સિજન એ અધાતુ છે, તો ઓક્સિજન હંમેશા બે પરમાણુઓથી જ બનેલો હોય એટલે એને દ્વિપરમાણીય કહેવાય। બે પરમાણુ હોય એને શું કહેવાય, શું કહીશું આપણે, બે પરમાણુ હોય તો દ્વિપરમાણીય, જો બેના બદલે ત્રણ પરમાણુ હોય તો શું કહેવાય, ઓઝોન O3, હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હતું, તો એને ત્રિપરમાણીય કહેવાય। શું કહેવાય, ત્રિપરમાણીય। તો એક સરસ વ્યાખ્યાઈ, પરમાણ્વીયતા એટલે શું, સમજવા જેવી છે, સારી રીતે ધ્યાન રાખજો। તો લખ્યું છે, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને, કોઈ પણ અણુનું જે બંધારણ હોય એમાં જે પરમાણુ રહેલા હોય એ પરમાણુની સંખ્યાને તેની પરમાણ્વીયતા કહેવાય। જેમ કે O2ની પરમાણ્વીયતા 2, O3ની પરમાણ્વીયતા 3, H2S ની પરમાણ્વીયતા 3, H2SO4ની પરમાણ્વીયતા 7, કારણ કે 4 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, 1 સલ્ફર, 4 ને 2 6 ને 1 7, તો કેટલા પરમાણુ રહેલા છે એ શું બતાવે, પરમાણ્વીયતા બતાવે। બોલો ક્લિયર, ખ્યાલ આવશે તમને, શ્યોર, બહુ જ સરસ। ચલો, એટલે પરમાણ્વીય તેની વ્યાખ્યા અંડરલાઇન કરી નાખવાની અને લખી નાખવાની, કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે। કીધું કે ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ નથી ધરાવતા, એ અનિશ્ચિત સંખ્યામાં એકબીજા સાથે જોડાય, બરાબર, એટલે ચોક્કસ સંખ્યા ના હોય। તો આપણે કેટલાક તત્વો છે એની પરમાણ્વીયતા જોઈએ। તો જો અહીંયા આગળ કોષ્ટકમાં તમને આપેલું જ છે, તો કોષ્ટકની અંદર શું છે તમને, તો કે અધાતુ આપેલા છે, જેમ કે આર્ગોન છે, કેવા છે, એક પરમાણીય, કેમ, કારણ કે AR, હિલિયમ HE એક પરમાણીય, ઓક્સિજન O2 દ્વિપરમાણીય, હાઇડ્રોજન H2 દ્વિપરમાણીય, નાઇટ્રોજન N2 દ્વિપરમાણીય, ક્લોરિન Cl2 દ્વિપરમાણીય, ફોસ્ફરસ P4 ચતુપરમાણીય, અને સલ્ફર એસેટ એના કરતાં વધારે છે એટલે બહુ પરમાણીય થયું। આ બધા અધાતુ છે, મેં આગળ આ બધાના એક્ઝામ્પલ આપ્યા છે। એ જ રીતે સોડિયમ Na એક પરમાણીય, લોખંડ Fe એક પરમાણીય, એલ્યુમિનિયમ Al એક પરમાણીય, અને કોપર Cu એક પરમાણીય, તો આ બધાની અંદર એક જ પરમાણુ છે એટલે બધા શું છે, એક પરમાણીય છે। એટલે એવું કહેવાય કે જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનોના અણુઓનું નિર્માણ કરે છે। શેનું નિર્માણ કરે છે, સંયોજનના અણુઓનું। જેમ કે પાણી છે તો હાઇડ્રોજન વત્તા ઓક્સિજન 10:1:8 છે, કારણ કે હાઇડ્રોજન માટે આમ જોવા જઈએ તો H2O આવે, હાઇડ્રોજન માટે પરમાણીય દળ 1, પણ એવા કેટલા છે, 2 છે, અને ઓક્સિજન માટે 16, એટલે આ ડિટેલમાં પછી સમજાવીશ તમને, આ અત્યારે 1:8 આ રીતે આવે, એ પહેલાં બી આપણે સમજાવ્યું છે। એમોનિયા એટલે NH3, એમાં નાઇટ્રોજન 1 અને હાઇડ્રોજન 3, નાઇટ્રોજનનો 4 થાય,
एक हाइड्रोजन नो एक एवा त्रण हाइड्रोजन ना त्रण तो 14:3। कार्बन डायोक्साइड CO2 कार्बन ना 12 आवे अने ऑक्सिजन ना एक ऑक्सिजन नो 16 तो बे ऑक्सिजन ना 32। चारे भाग चलाओ 4 × 12 अने 4 × 32 એટલે 3:8 કોનો આવે CO2નો કાર્બન ડાયોક્સાઇડ 3:8 ઓકે તો આ રીતે તમને સંયોગ કેટલાક સંયોજનના અણુઓ આપ્યા છે અને એમનો દળતી ગુણોત્તર જોયો હવે અહીંયા શું છે કે અણુમાં જેટલા બી પરમાણુઓ છે એના સાપેક્ષ દળ માટે તથા તત્વોના પરમાણુઓના દળ માટે કોષ્ટક આપેલું છે એમાં ગુણોત્તર શોધવાનો છે જેમ કે હાઇડ્રોજનનો ઓક્સિજન જે પાણી બનાવે ને તો હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનના 8 દળથી ગુણોત્તર કેમ તો કે હાઇડ્રોજનનું પરમાણીય દળ 1 છે ઓક્સિજનનું 16 છે એટલે દળ ગુણોત્તર ભાગમાં પરમાણીય દળ એટલે દળ ગુણોત્તર 1/1 એટલે 1 થયો અને 8/16 એટલે કેટલો થયો 1/2 થયો એટલે સરળતમ ગુણોત્તર જો આપણે જોવો હોય તો 1/1 1/2 ગુણોત્તર થાય તો આ ઉપર જાય એટલે 2/1 એટલે સરળ ગુણોત્તર શું થયો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર એવો થાય 2/1 એટલે આપણને મળે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન H2O ઠીક છે હવે એટલું ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા નીચે આપ્યું છે આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર H O બરાબર 2:1 છે આમાં કંઈ ડિટેલ પૂછાય નહીં પણ ખાલી સમજવા પૂરતું છે તો એ તમારે ખાલી ધ્યાન રાખવાનું હવે આપણે એના પછી ટોપિક જોઈએ આયન એટલે શું તો અત્યાર સુધી આપણે જે જોયું ને એ બધામાં પરમાણુઓ એકબીજા સાથે જોડીને અણુઓ બનાવે જોયું પણ સંયોજન ક્યારે બને તો કે જ્યારે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે તો આ ધન આયન અને ઋણ આયન કઈ રીતે બનશે આના પછીના લેક્ચરમાં જોઈશું પણ પહેલા આ લેક્ચરમાં આયન એટલે શું એ સમજી લઈએ તો કહેવાય ધાતુ અને અધાતુયુક્ત સંયોજનોમાં વીજભારિત ઘટકોના બનેલા હોય છે આ જે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો છે ને વીજભારિત ઘટકો હોય અને આ વીજભારિત ઘટકોને આયન કહેવાય ઇન્સોર્ટ આયન એ વીજભારિત કણ છે અને તે ધનભારિત ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે આયન શું છે તો કે એક વીજભારિત કણ છે ક્યાં તો એ ધન વીજભારિત હોઈ શકે ક્યાં તો એ ઋણ વીજભારિત હોઈ શકે હવે એમાંથી જે ઋણ વીજભારિત હોય ને એને આપણે કહીશું એનાયન કેવા ઋણ વીજભારિત અને ધન વીજભારિત હોય એને આપણે કહીશું કેટાયન કેટાયન એટલે કેવા વીજભારિત ઋણ અને અરે એનાયન એટલે કેવા ઋણ વીજભારિત ઋણ અને કેટાયન એટલે ધન તો જુઓ ઋણ વીજભારિત એનાયન ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહે છે તો આયન પૂછે તો તમારે આટલું લખવાનું કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનોના વીજભારિત ઘટકોના બનેલા હોય છે આ વીજભારિત ઘટકોને આયન કહે છે અથવા તો આ લખવું હોય તો બી ચાલે કે આયન એક વીજભારિત કણ છે જેને ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોય એમાં ઋણ વીજભારિતને એનાયન અને ધન વીજભારિતને કેટાયન કહે છે આટલું તમારે લખવાનું છે કે એક્ઝામ્પલ આપું NaCl જે એની અંદર 2 પ્રકારના આયનો આવે તમે એને છૂટા પાડો ને તો કે Na+ બને
અને એક સીએલ માઇનસ. એને પ્લસ કેવો છે? ધન વીજભારિત. એટલે એને શું કહેવાય? કેટાયન. સીએલ માઇનસ કેવો છે? ઋણ વીજભારિત. એટલે એને શું કહેવાય? એનાયન. ધન વીજભારિતને કેટાયન કહેવાય, ઋણ વીજભારિતને એનાયન કહે છે. એક એક્ઝામ્પલ આપ્યું. આવું એક બીજું એક્ઝામ્પલ આપું તમને. એમજીઓ ઉપર આગળ એને પ્લસને સીએલ માઇનસ જોઈતું. અહીંયા ધ્યાન રાખજો કેવી રીતે બને છે, જોતા રહેજો. હું છૂટા પાડું તો એમજી ટુ પ્લસ આવે અને ઓ ટુ માઇનસ આવે. તમે કહેશો કે અહીંયા સર ખબર કેવી રીતના પડી પ્લસ ટુ આવે અને અહીંયા ખબર કેવી રીતના પડી માઇનસ ટુ આવે? એ તો કમાલ છે. તો તમને ખબર હોય તો મેં ફાઉન્ડેશન કોર્સની અંદર તમને હાહી લેબે બોકાનાવ ફોર્સ નહીં અને સોમે એસી ફોર્સ કૌવા પોકે સમજાયું હશે. એટ સ્ટાન્ડર્ડની અંદર જેટલા લોકો મારી જોડે ભણી ચૂક્યા છે એ લોકોને મેં સમજાવ્યું હતું. એના ઉપરથી આ વીજભારિત આવે, વીજભાર આવે, એ આપણે આના પછીના લેક્ચરની અંદર શીખવાનું છે. તો મેગ્નેશિયમ માટે એમજી ટુ પ્લસ આવે અને ઓક્સિજન માટે ઓ ટુ માઇનસ આવે. એમજી ટુ પ્લસ કેવો છે? ધન વીજભારિત. એટલે એને શું કહેવાય? કેટાયન. અને ઓ ટુ માઇનસ શું છે? ઋણ વીજભારિત. એટલે એને શું કહેવાય? એનાયન. બોલો. ઓકે. હવે આયન એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહના બનેલો હોય છે. આયન કેવા હોય? તો કે એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહ હોય. બરાબર. તો અહીંયા તમને આવા કેટલાક વીજભાર ધરાવતા લખ્યું છે. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ અને બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે. હવે આયનો કઈ રીતે બને પ્રકરણ ચારમાં શીખવાનું છે, પણ અહીંયા હું તમને શીખવાડીશ. કારણ કે આના પછી તમારે રાસાયણિક સૂત્ર કઈ રીતે બનવાને એ તમારે આવે છે, ને એના માટે તમને એ પોર્શન આવડવો જરૂરી છે. એટલે ચોથા ચેપ્ટરનું જે થોડું ઘણું છે હું તમને અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરીશ આના પછીના લેક્ચરમાં જ્યારે આવશે ત્યારે. જો આયનીય સંયોજન આપ્યા છે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે તમને કોઈ કે કેલ્શિયમ ઓક્સાઇડ, તો કે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર CaO થાય. એટલે એની અંદર જે CA છે ને એ કેલ્શિયમ છે અને આ O છે ને એ ઓક્સિજન છે. કેલ્શિયમનું દળ આવે 40, જે આગળ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું, અને ઓક્સિજનનું દળ આવે 16. ચલો કટ કરો 8 વડે, 8 × 5 = 40 અને 8 × 2 = 16. કેટલો ગુણોત્તર આવ્યો? 5:2 આવી ગયો. 5:2. ઓકે. હવે આ બીજું છે, શું નામ છે? મેગ્નેશિયમ સલ્ફાઇડ, MgS. બે તત્વ છે, એક મેગ્નેશિયમ Mg અને એક સલ્ફર S. મેગ્નેશિયમ તમને ખબર છે 24 આવે અને સલ્ફર 32 આવશે. બોલો કેટલાય ભાગ ચલાવીશું? 24 અને 32, 8 ચલાવો. 8 × 3 = 24 અને 8 × 6 = 32. કેટલા આવ્યા? 3:4. તો જુઓ અહીંયા 3:4 આપ્યું છે. એ જ રીતે આવે સોડિયમ ક્લોરાઇડ. બહુ જ ખાવાનું મીઠું સોડિયમ ક્લોરાઇડ. એમાં એક સોડિયમ આવે અને એક ક્લોરિન આવે સીએલ માઇનસ. સોડિયમના કેટલા? એક સોડિયમ ને ક્લોરિન, સોડિયમના 23 અને ક્લોરિનના 35.5. તેમાં છેદ ઉડે નહીં, એટલે શું થઈ ગયા? સોડિયમ ક્લોરાઇડ. તો આ સોડિયમ ક્લોરાઇડ એટલે ખાવાનું મીઠું. તો આ રીતે આપણે આની અંદર
કેટલાક આયનીય સંયોજનોમાં જોડાતા તત્વો અને દળતી ગુણોત્તર શોધ્યો. દળતી ગુણોત્તર તમારે યાદ રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે તમને પરમાણીય દળ કોઈ બી દાખલાની અંદર આપી દીધું હશે, એટલે તમારે પરમાણીય દળ શોધવાની કે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો એટલું યાદ રાખજો. તો અહીંયા આપણે પરમાણુ જે બે વસ્તુ બનાવે, અણુ અને આયન, એના વિશે સમજ્યા. એમાં અણુ તો તમને ખ્યાલ આવી ગયો કે એમાં પરમાણીયતા જોઈ કે કેટલા અણુઓ કેટલા પરમાણુઓ જોડાયેલા હોય અણુમાં, એને પરમાણીયતા કહેવાય એ સંખ્યાને. અને એના ઉપરથી એક પરમાણીય, દ્વિપરમાણીય, ત્રિપરમાણીય, ચતુર્પરમાણીય, બહુપરમાણીય એવા એના ઉદાહરણ પાડ્યા. જ્યારે આયન એટલે કોઈ બી તત્વની ઉપર એનો જે વીજભાર, જે પરમાણુની ઉપર જે વીજભાર દર્શાવેલો છે એને આયન કહેવાય. તો વીજભારવાળા પરમાણુઓને આયન કહેવાય. ધન આયન હોઈ શકે અને ઋણ આયન હોઈ શકે. ધન આયનને કેટાયન કહેવાય અને ઋણ આયનને એનાયન કહેવાય. તો આજના લેક્ચરમાં મેઇન આટલું હતું. આ સમજી લેજો, આજના લેક્ચરમાં બધું એક એક માર્કનું જ પૂછાય. કોઈ મોટો પ્રશ્ન નથી કે પરમાણીયતા એટલે શું, આયન એટલે શું, એવા ક્વેશ્ચન પૂછાય. હવેનો જે આના પછીનો લેક્ચર છે એ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ હશે. તો એ લેક્ચર તમે બધા શાંતિથી સમજજો, કારણ કે એ સમજશો તો નવમાં અને દસમામાં જે રસાયણ વિજ્ઞાનના ટોપિક્સ છે એ તમને આવડશે, નહીં તો નહીં આવડે. હું જે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ એ જો આવડશે તો દસમાની અંદર તમને સૂત્રો અને સૂત્રો ઉપરથી સમીકરણ લખતા આવડશે, તો જ તમને આ એ બધા ચેપ્ટર સારી રીતે કરી શકશો. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ. થેન્ક યુ.